જો શું અહીંયા ભોગી જાય અમારા ગામની કેમ કે આ ઓછા મૂસ અહીંયા આપણે ખોડિયારમાં કોઠો છે આ અને ત્યાંથી અમારે આખું ગામ બતાય તો પહેલા તો અમે આખા ગામના તમને ગામ ઉપર જઈને આખું ગામ બતાવીએ અને પછી અમે ત્યાં કે કયું ગામ છે એમ કા તો આવી રીતના જો રસ્તો છે અહીંયા બનાવેલો કા તો હાલો હવે ઉપર જઈએ આપણે જો આ માથે જવાનું છે જો અમે ઉપર ધજા દેખાય છે એવી રાખી રાખી તો ત્યાં જવાનું છે આવી રીતના પગી જાય ચાલો હાલો હવે જઈએ આપણે ઉપર ઈ નો ઈસા તો

હા અને આ છે આપણે જુઓ ગંભીરપુરી બાપુ આપણે દેવ થઈ ગયા છે એનું આશ્રમ છે હા મોટા મોટું આશ્રમ એ છે આપણે હનુમાન દાદાની હનુમાન દાદા પણ મંદિર છે અને અમારા ગામમાં ઉસરાજી મંદિર અહીંયા છે કા અને બધાના મઠ જુઓ એટલામાં બધે જૂનું ગામમાં આ હતું પેલા ગા હવે હા હવે અમે રહી નહીં પેલા આ બધા નવા મકાન બનાવાય ને અમે છે અમે છે ખોડિયરમાંની ધાર એક મકાન અમારું જો અહીંયા છે અમે જો બોલો બતાવી જુઓ આંગળી છે

તો અંદર નિશા છે ને આ બધું મોટા મોટા ઝાડવા થઈ ગયેલા છે એટલે બધું તમને અવાજ આવતો છોકરા તમને હા બધાય છોકરા રમે છે અત્યારે કે રજા નથી પડી ગા નીચે જ પડી રમતા છે તો અમારું ગામ છે ને એટલું ખૂબસૂરત છે અમને એમ લાગે કે અમે પહાડી માં રહેતા હોય ને માઉન્ટ આબુ પર એવું લાગે નહીં તો બાજુમાં દરિયો કેટલો મસ્ત લાગે ને આ લીધો એમ લાગે કે સિટીમાં હોય તો એકલા બંગલા 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 દેખાતા હોય અહીં અમારા ગામડામાં જો બધાય હાદા મકાન અને કોઈ એક ઠેકાણ આયા મકાન આયા ને એવી રીતે હોય ને સિટીમાં બધી સોસાયટી હોય અમારે સોસાયટી ન હોય જો આવી રીતે ખુલ્લામાં હોય મકાન બધા કેટલા મસ્ત લાગે ને લોકેશન પણ કેટલું સરસ લાગે કે હંડાઈને હંડાઈનું ગામ તો વાલું જ હોય કેમ કે કોઈ કોઈનું ગામની ઓલું ન કરે કા કેમ લાગે કોઈ કોઈ એમ ન કહે કે અમારું ગામ નથી સારું બધાને હંદાઈને હવનું હવ ગામ વાલું જ હોય પણ અમારું ગામ તો જ એટલું ખૂબસૂરત છે કે તમને પણ પસંદ આવશે કે એટલું મારું ગામ મસ્ત છે

તો આ બાજુ આવજો તો અમે વર્ષો કરે કે મુલાકાત લેજો અમાર ગામ સે ફરવા લાયક સ્થળો પણ જોરદાર છે કેમ કે આમ દરિયા કિનારે બહુ મસ્ત છે ને આમ ગોપનાથ ને મસ્ત ધારા ઈ ફરવા લાયક છે કા ઓરે આપણા ગામની બાજુમાં સ્થળો હારા ફરવાલા હા એમ છે હાચવા કરે કે આવો તો મુલાકાત લેજો ને અમારું ગામ તો એટલું આમ દરિયા કિનારે કેટલું સરસ લાગે જો હા જોરદાર તો હવે તો ઘડીક આમ બેહવાનું મન થાય કેમ કે અહીંયા મજા આવે કે હા કે આખું ગામ દેખાય કે એમ એ પણ જોયું નહોતું કે આખું ગામ કેવી રીતનું હોય એમ તો આજે ફાઇનલી જોઈ લીધું છે આખું ગામ કેટલું મસ્ત દેખાય છે તો જો અહીંયાથી તમને એક મકાન બતાવવું કે હાવ એટલે હાવ દેશી નળિયાના જો આ છે ને એ અમારે દેશી નળિયાનું મકાન છે જો આ પડી ગયા પહેલાંની જો દિવાલ પડી ગઈ અને નળિયાન મકાન બધું પડી ગયું ને એ લોકો છે ને અવાડી વિસ્તારમાં અને પ્લોટમાં ને એમ રેવા વયા હા કામ આમ થઈ ગયું ને જો આ મકાન પડી ગયું ને એની બાજુની એની બાજુમાં જો નળિયા દેખાય ને ઈ જ અમારી મેડી છે અમે પેલા ના રહેતા નઈ જૂનું મકાન ન્યા હ જૂનું મકાન ના તો હવે અમે છે ને નાલી રેવા વયા ગયા સી પ્લોટમાં કા ન્યાલે આપણે નવો પ્લોટ રાખ્યો ન્યા જો તો અમે નવો પ્લોટ રાખ્યો છે ને અમે જીવા આવી ગયા પેલા અમે પણ અહીંયા જ રહેતા અને ગામમાં જ રહેતા

તો કેવું લાગે ગામ આપણું જઈને મજા આવી ગઈ એટલે ઘટે જ નહીં તો મને પણ ઘણી ખુશી છે કે આખું ગામ આમ તો કઈ જોયું ન હોય કે આમ જોયું હોય પણ આમ આખું તો મેં પેલી વાર જોયું મને તો બહુ ખુશી છે કા મજા આવી કે તમને પણ મજા આવશે એવી આશા રાખી છે અમે તો હવે ઘડી કઈ બેસી કેમ લાગે તો હાલો જોવા આપણે તો ઉપરથી તો આપણું ગામ બતાવી દીધું વિડીયો આખો તમને બતાવી દીધો ને હવે આપણે ધીમે ધીમે જઈશું ઘરે કલાક જેવું બેઠા માથે કા અને લોકેશન જ એવું હતું કે મજા આવે વગેરે કેમ લાગે હા કાલે મજા આવે ભાઈ હા બધું દેખાતું હોય ને મજા આવે આખું મજા આવે મજા આવે ને ભાઈ હા ઓ ભક્ષણ કરે હા હાલો હવે જઈએ ધીમે ધીમે જઈએ આપણે નીચે હવે તો જો આપણે ગમે જેલા હતા તો વેવાસી અને આવી જાસે ઈ ઘરે ને દુકાને બેઠા હતા થોડું સાધુ કામ હતું એ કર્યું ને પછી હવે અહીંયા બાર વેવા છે ને અહીંયા અમર છે ને રીલ બનાવવાની જગ્યા છે આ અહીંયા છે ને રીલ બનાવતા હોય નહીં આપણે હા હા તો અમારું ગામનો વિડીયો તમને આપ્યો જ છે કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો બધા કે કેમ કે બધાને હવનું ગામ તો હવને વાલું જ હોય અમને અમારું ગામ મસ્ત લાગે તમને અમારું ગામ કેવું લાગ્યું ખાસ કરીને કહેજો તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ હવે નવા ત્યાં સુધી બધાને બાય બાય